હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહાર મળે તેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી કાંદાના ભજીયા. ડુંગળીના ભજીયાને વરસાદમાં લીંબુ, તળેલા મરચાં અને ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બહાર મળે તેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનાવવાનું ફટાફટ શરૂ કરીએ. કાંદાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 5 મીડિયમ સાઇઝની ડુંગળીને તેના છોતરા કાઢીને લઈ લીધી છે. તમારે જેટલા ભજીયા બનાવવાના હોય તે પ્રમાણે ડુંગળી લઈ લેવાની છે. તો હવે આપણે આ ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લેવાની છે. આ રીતે ડુંગળીને પહેલાં વચ્ચેથી કટ કરી લીધા પછી તેને એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરવાની છે. આમ આપણે સેમ રીતે જ બધી ડુંગળીને કટ કરી લેવાની છે. મેં બધી જ ડુંગળીને આ રીતે એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે. તો હવે આપણે સ્લાઇસને એક બાઉલની અંદર લઈ લેવાની છે. સ્લાઇસને આ રીતે બાઉલની અંદર લઈ લીધા પછી હવે આપણે તેના દરેક લેયર અલગ કરી લેવાના છે. તો આ રીતે હાથ વડે ડુંગળીના લેયર છૂટા પાડી દેવાના છે. આમ ખૂબ જ આસાનીથી લેયર છૂટા પડી જતા હોય છે. ડુંગળીના લેયર અલગ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર મસાલા કરી લેવાના છે. તો 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા, 1 નગ ઝીણું સમારેલું લીલું મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું. લાલ મરચું અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને લઈ લેવાનું છે. અજમાનો ટેસ્ટ આ ભજીયાની અંદર ખૂબ જ સરસ આવતો હોય છે. હવે આપણે આ બધા જ મસાલાને એકવાર ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, જેથી મસાલાનો ખૂબ જ સરસ રીતે ડુંગળીના લેયર્સ ઉપર કોટિંગ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ડુંગળીની સ્લાઇસ ઉપર મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર બેસન એડ કરી લેવાનું છે. તો મેં અહીંયા 1/2 કપ બેસન લઈ લીધું છે. આપણે આ ભજીયા બનાવવા માટે બેસનનો ઉપયોગ ફક્ત તેના બાઇન્ડિંગ માટે જ કરવાનો છે. તો આ રીતે થોડું થોડું બેસન એડ કરીને તેને મિક્સ કરતા જવાનું છે. અત્યારે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરવાનો છે, કેમ કે ડુંગળીની અંદર ઓલરેડી મોઈશ્ચર હોય જ છે. તો આમ થોડું થોડું બેસન એડ કરીને હાથ વડે જ સરસ મિક્સ કરતા જવાનું છે. બેસન મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું. આ ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેની અંદર ચોખાનો લોટ લઈ લેવાનો છે. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ભજીયા બનાવતી વખતે ચોખાનો લોટનો ઉપયોગ કરીએ તો ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બનતા હોય છે. આમ થોડું મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ, આપણે ભજીયાનું એકદમ સ્મૂથ બેટર બનાવવા માટે થોડા પાણીનો ઉપયોગ કરીશું. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જવાનું છે. મેં ભજીયા માટેનું બેટર બનાવી લીધું છે. તો આ બેટર બનાવવામાં મેં 2 ટેબલ સ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે તેની અંદર 1/2 ચપટી જેટલા કુકિંગ સોડા, આ ભજીયાને તમે કુકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકો છો, પણ તે એડ કરવાથી તે વધારે ક્રિસ્પી બને છે. 1/2 લીંબુનો રસ, લીંબુનો રસ એડ કરવાથી આ ભજીયાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. અને 1 ટીસ્પૂન જેટલું ગરમ તેલ એડ કરીશું. મેં ભજીયાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ બધાને એડ કરી લીધા પછી એકવાર સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું બેટર ભજીયા બનાવવા માટે તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયાને ફ્રાય કરી લેવાના છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તેની અંદર ભજીયા એડ કરવાના છે. તો આ રીતે હાથવાળે તમારે જેવડી સાઈઝના ભજીયા બનાવવાના હોય તેવડી સાઈઝના બનાવી લેવાના છે. આ રીતે જેટલા આવી શકે તેટલા ભજીયા એડ કરીને તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 4 થી 5 જ મિનિટની અંદર આપણા ભજીયા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે.
જોઈને જ મોમો પાણી આવી જાય તેવા બન્યા છે. આ ભજીયાને હવે આપણે પ્લેટની અંદર લઈ લેવાના છે. તો આ રીતે બનાવીએ તો બિલકુલ બહાર જેવા જ ઉપરથી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે અને વરસાદમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. સેમ તે જ રીતે હવે આપણે બાકીના ભજીયાને પણ ફ્રાય કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધા જ ભજીયાને બનાવી લીધા છે અને તેને ડુંગળી, તળેલા મરચાં અને લીંબુ સાથે સર્વ કર્યા છે. તો આ રીતે વરસાદમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો ડુંગળીના લેયર ખૂબ જ સરસ રીતે દેખાય છે અને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે. આ રીતે બિલકુલ બહાર મળે તેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકાય છે. તો આ રીતે આ વરસાદમાં એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે આવા એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.